નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાના કારણે નર્મદામાં સંખ્યાબંધ કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદાના પાણી ફરી વળતા હજારો એકર જમીનમાં ખેતીનો પાક નષ્ટ થઈ જતા કરોડોનું નુકસાન થયાના અહેવાલ છે. આ વર્ષે નર્મદાના ગોળાપુરી સમગ્ર જિલ્લામાં તબાહી સર્જી છે. જેમાં સૌથી વધારે કેરા અને કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે, જેમાં નાનોદ તાલુકાના સિસોદરા, ધાનપોરા, નવાપરા, નિકોલી, બાંદરોજ ગામના ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે. સિવાય તમામ કેરો નષ્ટ થઈ જવા પામી છે. માથે હાથ લઈને રડતા ખેડૂતોનું કહેવું છે કે કોરોનાના કહેર બાદ હવે અતિવૃષ્ટિનો માર પડ્યો છે. દેવું કરીને મહામૂલું ખાતર બિયારણ લાવીને ઉગાડેલો તૈયાર થયેલો પાક ધોવાઈ જતા અમારો પાક હવે નષ્ટ થઈ જતા અમે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ. ખેતી સિવાય જીવન નિર્વાહનું અમારી પાસે કોઈ સાધન નથી, તો હવે અમારે જીવવું કેવી રીતે? સરકાર નુકસાનીનું વળતર આપે એવી માંગ કરી છે. તો બીજી તરફ વિયર ડેમના નજીકનું ગામ ગભાણા ગામના ખેડૂતો કહે છે, સાહેબ, અમારા ગામના 90% ખેતરોમાં પાણી ફરી વર્યા છે. અમારો રોકડિયો પાક નષ્ટ થઈ ગયો છે. પૂર્વીય મુખ્યમંત્રી આનંદીબેનના વખતમાં વિયર ડેમનું પેકેજ જાહેર કર્યું હતું. ગભાણા ગામના ખેડૂતોને આજ દિન સુધી પેકેજ મળ્યું નથી, ત્યારે આ વખતે નુકસાનીનો સર્વે કરવા અને તરત ખેડૂતોને વળતર અપાવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. બીજી તરફ નાનોદ તાલુકાના હજરપુરા ગામમાં પણ નર્મદાના પાણી વરતા ગામમાં 200 એકર વિસ્તારના કેરો પાણીમાં ડૂબી ગયા છે. ગામના 60 થી 70 જેટલા ખેડૂતોને કેરો પાણીમાં નષ્ટ થઈ ગઈ છે. હજરપુરા ગામમાં કેરના પાકને નુકસાન થયું છે, જેમાં હર્ષદ પટેલ, ભદ્રેશ પટેલ, દીપક પટેલ, હસમુખભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, તુલસીભાઈ ગાંધી, મુકેશભાઈ પટેલ, રોહિતભાઈ પટેલના તમામના ફૂલ લગભગ 200 એકરમાં કેરો બરબાદ થઈ જતા લગભગ 1 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. આ અંગે એપીએમસીના વાઇસ ચેરમેન અને નિકોલી ગામના ખેડૂત જયદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નાનોદ તાલુકાના નવાપરા, નિકોલી, સિસોદરા અને કાંદરોજ ગામમાં પણ 800 થી વધુ એકરમાં કેરના ખેતરોમાં પાણી ફરી વળતા કેરના પાકને કરોડોનું નુકસાન થયું છે. અમારા નવાપરા, નિકોલી ગામના 40 જેટલા ખેડૂતોને કેરો બરબાદ થઈ ગઈ છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટે જણાવ્યું હતું કે અમે હાલ નુકસાનીનો સર્વે કરી રહ્યા છીએ અને હજી સર્વે કરવાનું ચાલુ છે. તેમાં તિલકવાડા તાલુકામાં 18 ગામોમાં 501 હેક્ટરમાં નર્મદાના પાણી ફરી વળતા ખેતીના પાકને નુકસાન થયેલ છે, જ્યારે દેડિયાપાડા તાલુકાના 27 હેક્ટરમાં 16 ગામોમાં નુકસાન થયું છે. જ્યારે સૌથી વધારે નુકસાન નાનોદ તાલુકામાં 2325 હેક્ટર 45 ગામોમાં નર્મદાના પાણી ફરી વળતા ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. નર્મદામાં અંદાજે 3000 થી વધુ હેક્ટરમાં નુકસાન થયેલ છે. જો વધુ પાણી છોડાય તો આ આંકડો હજુ વધી શકે છે. વધુ નુકસાનવાળા ગામોમાં સત્તાવાર નુકસાનની આંકડા પ્રમાણે સિસોદરા ગામમાં 15 હેક્ટર, હજરપરા ગામમાં 130 હેક્ટર, સહેરા ગામમાં 200 હેક્ટર, બદામ ગામમાં 130 હેક્ટરમાં નુકસાન થયેલ છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા.